નમસ્તે મિત્રો આજે આપણે જોવાના છીએ આજના પાંચ સૌથી મુખ્ય સમાચાર મહત્વનું છે આ સમાચારોમાં તમને બે ગેસ સિલિન્ડર ફ્રી કઈ રીતે મળશે એની સૂચના છે સાથે સાથે હવે તમારે બીએ બીસીએ બીકોમ કરવું હોય તો ગ્રેજ્યુએશન કેટલા વર્ષે થશે એના સમાચાર છે અને જનધન ખાતું હોય તમારે તો અવશ્ય આખો વિડીયો જરૂરથી જોજો હવે મિત્રો સૌથી પહેલા તો જો તમે અમારી ચેનલ જનવાદ ન્યૂઝ ઉપર પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી લઈને અમારા નવા અપડેટ તમને મળતા રહે સૌથી પહેલા વાત કરીએ મિત્રો તો વર્ષમાં બે ગેસ સિલિન્ડર મફત આપવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે મહત્વનું છે મિત્રો કે રાજ્યના આડત્રીસ લાખ જે એલપીજી ધારકો છે એમના માટે આ નિર્ણય લેવાયો છે રાજ્ય સરકારના જે પ્રવક્તા જીતુ વાઘાણી છે એમણે જાહેરાત કરતા જણાવ્યું છે કે જે લોકો ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યના જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમને વર્ષમાં બે ગેસ સિલિન્ડર મફત અપાશે હવે આ ગેસ સિલિન્ડર તમને મફત કઈ રીતે અપાશે તો જે તમે ગેસ સિલિન્ડર છે એમની રકમ છે એ સીધે સીધી તમારા ખાતામાં જમા થઈ જશે તમે લોકો જાણતા જશો કે જે સબસીડીની યોજના હતી એ પ્રમાણે તમારું એકાઉન્ટ છે એ ગેસ સિલિન્ડર સાથે જોઈન્ટ છે એટલે જે રાહત આપવામાં આવી છે એ કુલ રાહત છે છસો પચાસ કરોડની છે એટલે મિત્રો જે બે ગેસ સિલિન્ડરના પૈસા છે એ સીધા તમારા ખાતામાં આવી જશે હવે વાત કરીએ તો મિત્રો પેલા તમે ત્રણ વર્ષે ગ્રેજ્યુએટની ડિગ્રી કરી શકતા હતા પરંતુ હવે નવો નિયમ આવવા જઈ રહ્યો છે મહત્વનું છે કે આગામી શૈક્ષણિક સત્ર એટલે કે બે હજાર બાવીસ માં યુનિવર્સિટીમાં ચાર વર્ષનો ડિગ્રી કોર્સ થઈ જશે એટલે કે જો તમારે અન્ડર અન્ડર ગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સ કરવો હોય તો એના માટે તમારે ચાર વર્ષની કોર્સની જે રૂપરેખા બની ચૂકી છે મહત્વનું છે મિત્રો ત્રેવીસ ચોવીસમાં તમામ યુનિવર્સિટીઓ આનો અમલ કરવામાં જઈ રહી છે એટલે કે જો વિદ્યાર્થીઓને આવતા વર્ષે બીએ બીએસસી બીકોમ આમાં જે એડમિશન લેવું હોય તો એમના માટે તમારે ચાર વર્ષનો કોર્સ કરવો પડશે હવે જે હાલમાં અહેવાલો મળી રહ્યા છે એની મુજબ યુજીસી આવતા અઠવાડિયે તમામ યુનિવર્સિટીઓની સાથે ચાર વર્ષના ડિગ્રી કોર્સના ધોરણ પણ રજૂ કરવા જઈ રહ્યું છે હવે ડિગ્રી કોર્સના સમયમાં ફેરફાર દેશની જે પિસ્તાલીસ કેન્દ્રીય યુનિવર્સિટીઓ છે સૌથી પહેલા એમાં લાગુ થશે હવે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં સાથે મોટા ભાગની જે રાજ્ય સ્તરની અને ખાનગી યુનિવર્સિટીઓ છે એમણે પણ આ જે અંડર ગ્રેજ્યુએટ કોર્સ છે એ ચાર વર્ષનો કરવા જઈ રહી છે એટલે મિત્રો મહત્વનું છે કે દેશની ઘણી બધી યુનિવર્સિટીઓ આ જે નવો ફેરફાર છે એ સ્વીકારવા તૈયાર છે એ ખાનગી યુનિવર્સિટી હોય પ્રાઇવેટ હોય કે પછી કેન્દ્રીય યુનિવર્સિટી હોય ત્યારબાદ વાત કરીએ મિત્રો તો જનધન ખાતું હવે મહત્વનું છે કે પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતા ધારકો માટે ઘરે બેઠા કમાણી કરવાનો એક મોકો હાલમાં સરકાર આપવા જઈ રહી છે હવે સીએનબીસી વોઇસ અનુસાર જોઈએ તો જે લોકો પ્રધાનમંત્રી જનધન યોજનાનું ખાતું ધરાવે છે એમના માટે સરકાર એક અલગ યોજના લાવી શકે છે હાલમાં જે રીતે સૂત્રોની માહિતી મળી છે એ પ્રમાણે આ રોકાણ છે એક આકર્ષક યોજના સાથે જોડાયેલી હશે મિત્રો આ યોજનાઓ દ્વારા બેંકમાં જે એક પોઈન્ટ હજાર કરોડ હાલમાં જમા છે પીએમ જનધન ખાતામાં તો એમાં તમને સારું એવું વળતર પણ આપવામાં આવશે અને આ યોજનાના ખાતાધારકો માટે નવી નવી યોજનાઓ પણ સરકાર દ્વારા લાવવામાં આવશે મિત્રો જાહેર ક્ષેત્રની બેન્કો એટલે કે જે સરકારી બેંકો છે એ જનધન ખાતા ધારકો માટે સુરક્ષિત રોકાણની યોજના પણ લાવી શકે છે એટલે જે જે અલગ અલગ ખાતામાં એક પોઈન્ટ છોતેર હજાર કરોડની જે રકમ જનધન ખાતામાં છે એની ઉપર સારું એવું રોકાણ કરી શકાય એના ઉપરની યોજના સરકાર લાવી શકે છે જેમાં ગોલ્ડ હોય એસઆઈપી હોય એફડી હોય આવા ઘણા વિકલ્પો એના ઉપર ખુલી શકે છે હવે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો નાના નાના જે વેપારીઓ છે એમના માટે સારા એવા સમાચાર આવ્યા છે કે કેન્દ્ર સરકારે એમએસએમઇ છે કે જે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ છે એ વેપારીઓ માટે એક બિઝનેસ કાર્ડ બનાવવા સરકાર જઈ રહી છે મિત્રો તમને ખ્યાલ જ હશે કે ખેડૂતોને જેમ કિસાન ક્રેડિટ કાર્ડ છે એની જેમ જ હવે વેપારીઓને પણ બિઝનેસ ક્રેડિટ કાર્ડ આપશે અને જેને લઈને એની જે વેપારીઓને જે વેપાર માટે લોન મેળવવાની હોય છે એવી લોન મેળવવામાં એ આસાનીથી લોન પણ લઈ શકે અને જેમની પાસે આ બિઝનેસ ક્રેડિટ કાર્ડ હશે એને કોઈપણ વસ્તુ ગીરવે મૂક્યા વગર એમને સીધે સીધી લોન આપી દેવામાં આવશે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો આવકવેરા વિભાગની હાલમાં એક ચેતવણી આવી છે કે જો તમે પાન કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો એની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ છે અને ત્યારબાદ તમારું આધાર કાર્ડ છે એ રદ થઈ શકે છે મિત્રો મહત્વનું છે કે ત્રીસ જૂનથી આધારને પાન કાર્ડ સાથે લિંક કરવા માટે એક હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ ઘણા એવા હજુ પાન કાર્ડ છે કે જેને હજુ સુધી આધાર કાર્ડ સાથે જોઈન્ટ કરવામાં આવ્યા નથી એટલે મિત્રો આવકવેરા વિભાગે કહ્યું છે કે એકત્રીસમી માર્ચ બે હજાર ત્રેવીસ એ છેલ્લી તારીખ છે હવે ત્યારબાદ પણ જાતની તારીખમાં છે વધારો કરવામાં નહીં આવે અને સમય મર્યાદામાં કોઈ પણ વધારો નહીં કરે એટલે જો હજુ સુધી તમે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નથી કર્યું તો તમે અવશ્ય કરી લેજો કારણ કે જો એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ પછી જો તમારું પાન કાર્ડ છે આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો તમારું પાન કાર્ડ છે એ રદ થઈ જશે એટલે મિત્રો આ હતા આજના સમાચાર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો સાથે સાથે અમારી ચેનલ ઉપર જો નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ